ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો, ચાલો હવે આપણે આ વિડીયોમાં મોડેલ પેપર 2 દાખલાઓ વિશે જોઈશું. હવે પ્રશ્ન 3 અ સૂચના પ્રમાણે કરો, 6 ગુણનો છે અને દરેક પ્રશ્ન એટલે કે દરેક દાખલાનો 2 ગુણ રહેશે. 3 પ્રશ્ન આપેલા હશે, 3 પ્રશ્ન તમારે કરવાના રહેશે. ચાલો પહેલો જ પ્રશ્ન વાંચીએ. નીચે આપેલા ચોરસમાં રંગ પૂરીને પેટર્ન બનાવો. તમે ખાનાના કેટલા ભાગમાં રંગ પૂર્યો છે અને ખાનાનો કેટલો ભાગ એટલે કેટલો ભાગ સફેદ છે તે અપૂર્ણાંકમાં દર્શાવો. ચાલો આ તમારો ચોરસ છે, લંબચોરસ આપેલું છે. ઓકે, આમાં તમારે રંગ પૂરવાનો છે, આ ખાનાઓમાં રંગ પૂરવાનો છે. ચાલો આપણે રંગ પૂરીએ એટલે પેટર્ન બનાવવાનું. તમે રંગ નહીં પૂરવી હોય તો આ રીતે પેન્સિલથી પેટર્ન પણ બનાવી શકો છો. ચાલો હું પેટર્ન બનાવું છું અહીં. ઓકે, જોજો આ રીતે પેટર્ન બનાવું છું. ઓકે, ચાલો આ પેટર્ન બનાવીને. ચાલો હવે અમાર આ રંગ પૂરેલો ભાગ ગણાશે. તો રંગ પૂરેલો ભાગ એ કેટલો છે તો એ જાણવા માટે પહેલાં આપણે કુલ ખાના પહેલાં ગણી લો. કુલ ખાના ગણી લો, અહીં ધ્યાન આપજો. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12 કુલ 12 ખાના છે, બરાબર. અને એમાંથી રંગ પૂરેલો ભાગ ગણો, 1, 2, 3, 4 અને 5 તે ખાનાને ઉપર લખવાનું. એટલે શું બનશે, 5 ના છેદમાં 12. આ રંગ પૂરેલો ભાગ, રંગ પૂરેલો ભાગ બની ગયો આપણો રંગ પૂરેલો ભાગ. ચાલો હવે જેમાં રંગ નથી પૂર્યો એને સફેદ ભાગ કહીશું. તો સફેદ ભાગ કેટલો છે તે જાણવા માટે આપણે કુલ કેટલા ખાના છે, 12 ખાના. તો 12 ખાના લખી જ દેવાના. હવે એમાંથી સફેદ ખાના ગણો, 1, 2, 3, 4, 5, 6, 7 એટલે કે 7 ના છેદમાં 12. આ રીતે અપૂર્ણાંકમાં દર્શાવવાનું રહેશે. ચાલો હવે 36 બીજો પ્રશ્ન. 36નું અવયવ વૃક્ષ બનાવો. તો 36 આપ્યા છે, તમે એને ગમે એટલે એટલે બનાવી શકો છો. નીચેથી ઉપર લાવીને પણ બનાવી શકો છો, ઉપરથી નીચે પણ કરી શકો છો. ચાલો આ 36 થઈ ગયા, એનું અવયવ વૃક્ષ બનાવો. ઘણી રીતે અવયવ વૃક્ષ બનશે, તમે જે રીતે અવયવો લેશો તે રીતે અવયવ વૃક્ષ બનશે. ચાલો અત્યારે હું લેવું છું 12 2 24 12 36. ઓકે, 12 2 24 12 36 મેં આ રીતે લીધું છે. હવે 3ના અવયવ પડશે નહીં, પણ 12ના પડશે ઘણા બધા, એટલે 12ના પાડું છું. 12ના બનશે 3 અને 4, બરાબર. હજુ 4ના પડશે, તો 4ના કયા પડશે, 2 2 4. તો આ 36નું અવયવ વૃક્ષ તૈયાર છે ને. અને બીજી રીતે પણ તમે બનાવી શકો છો, 6 6 36 કરીને પણ તમે બનાવી શકો છો. આનો 3નો ત્રીજો દાખલો. 4 ખૂણાઓ તમારી પસંદના દોરો અને તેના માપ અને પ્રકાર પણ જણાવો. ચાલો 4 ખૂણા દોરવાના કીધા હોય તો 4, અને 2 ખૂણા દોરવાના કીધા હોય તો 2 ખૂણા આપણે દોરીશું. અને તેના પ્રકાર પણ આપણે જણાવીશું અને તેનું માપ પણ આપણે જણાવીશું. ચાલો હું પહેલું જ ખૂણો દોરું છું, હું આશરે દોરીશ. મને ખબર જ છે તેનું માપ શું હશે, જો આ રીતે. ઓકે, મને ખબર જ છે કે આ ખૂણાનું માપ શું હશે, તમને પણ ખબર છે શું હશે, 90 અંશનો ખૂણો. ચાલો એનો પ્રકાર કયો હશે, 90 અંશનો ખૂણો એટલે કે કાટકોણ, બરાબર. એટલે મારો 1 ખૂણો કમ્પ્લીટ, હવે મારે બીજો ખૂણો દોરવો છે. તો બીજો ખૂણો દોરવા માટે હું 90 કરતાં થોડો નાનો લઉં, મોટો લઉં છું. ચાલો આ રીતે 90થી થોડો મોટો લઉં છું, 10 1 જેટલો. ઓકે, તમે માપપટ્ટી અને કોણ માપકની મદદથી જ દોરવાનો પ્રયત્ન કરજો. આ રીતે મેં ખૂણો દોર્યો. ઓકે, ચાલો હવે આ ખૂણો જે મેં દોર્યો છે તે 110 અંશના માપનો ખૂણો છે. તમારે માપવું હોય તો તમારે અહીંયા કોણ માપક મૂકવાનું અને 110 અંશનું માપ લઈને એને જોવાનું કે આ 110 અંશ ઉપર આવે છે. આ બંને રેખાઓ મૂકતા તમને માપ મળી જશે. 110 અંશનો ખૂણો છે એટલે કે કાટકોણથી મોટો ખૂણો દોર્યો છે. કેવો ખૂણો, કાટકોણથી મોટો ખૂણો, અને તેને ગુરુકોણ કહેવાય. ચાલો હજુ એક ખૂણો તમને દોરીને બતાવું છું, ત્રીજો ખૂણો. ચાલો તે થોડો હું નાનો દોરું છું, જુઓ. એટલે કે કાટકોણ આટલો હોય તો તેના 2 સરખા ભાગ થાય એવું તમને દેખાય છે, હે ને. કાટકોણ આટલો હોય તો એના 2 સરખા ભાગ કરતા મેં તમને દર્શાવ્યા છે. તો આ ખૂણો કેટલા અંશનો હશે, તો આ 45 અંશનો ખૂણો છે અને તે કાટકોણથી નાનો ખૂણો કહેવાશે, કાટકોણથી નાનો ખૂણો. ઓકે, આ રીતે તમારે તમારી મનપસંદના માપના ખૂણા દોરવાના રહેશે.
તેનો પ્રકાર જણાવવાનો રહેશે અને તેનું માપ પણ લખવાનું રહેશે. હવે પ્રશ્ન 3 નો બ અજ્ઞાત સંખ્યાઓ શોધો અને તેના છે 2 4. હવે આપણે એને વાંચી અને શોધવાનો પ્રયત્ન કરી. તે 100 ના 1/2 કરતા મોટી છે. 100 ના 1/2 કેટલા? તો 50. તો તે 50 કરતા મોટી છે. એક તો નક્કી થઈ ગયું કે 50 થી મોટી છે. ચાલો બીજું, પહેલું નક્કી થયું. બીજું શું છે? તે 7 ના 10 ગણાથી મોટી અને 8 ના 10 ગણાથી નાની. 7 ના 10 ગણા એટલે 70 અને 8 ના 10 ગણા એટલે કે 80. એટલે કે તે 70 થી મોટી અને 80 થી નાની. એટલે કે 70 અને 80 ની વચ્ચે છે. એટલે કે તે 70 થી કેવી હશે? 70 અને 80 ની વચ્ચે છે, પણ 70 અને 80 નથી. 80 ની વચ્ચે વચ્ચે છે, પણ તે 70 કે 80 નથી. એનો અર્થ એવો કે તે 71 થી લઈને 79 માંની કોઈ સંખ્યા હશે. ચાલો ત્રીજો ત્રીજું વાંચી. તેનો દશકનો અંક એકમના અંક કરતા 4 વધારે છે. તેનો દશકનો અંક કેવો છે? એટલે કે દશકનો અંક એકમના અંક કરતા 4 વધારે છે. બરાબર ને? 4 વધારે છે તો તમને ખબર જ હશે કે દશકનો અંક શું હોવો જોઈએ? 7 હોવો જોઈએ, હે ને? કારણ કે 7ની લાઈનમાં આવે છે. જો તેનો દશકનો અંક 7 હશે તો તેનાથી એકમનો અંક, એના એની કરતાં દશકનો અંક 4 વધારે છે, તો એકમનો અંક 4 ઓછો હશે. તો 4 ઓછો હોય તો એકમનો અંક 3 હોય તો એની અંદર 4 ઉમેરતા 7 થશે. 4 એની પછીનો ચોથો, તે બંને અંકોનો સરવાળો 10 છે. ચાલો તે બંને અંકોનો સરવાળો 10 છે તો અહીં જોજો, દશકનો અંક 7 હોય અને એકમનો અંક 3 હોય, કારણ કે તે 3 એકમનો અંક છે, એની કરતાં 4 દશકનો અંક વધુ છે ને. તો જુઓ અહીં એની કરતાં 4 વધારે દશક છે, હે ને? તો આ બંનેનો સરવાળો કરી જુઓ તો શું થાય છે? 10 મળે છે ને? હા મળે છે. તો આ સંખ્યા કઈ હશે? તો આ દશકના સ્થાનમાં છે ને આ એકમના સ્થાનમાં છે, તો સંખ્યા શું બનશે? 7 ને 3 70, એટલે કે 73 સંખ્યા હશે. તો આ સંખ્યા 73 હશે. પ્રશ્ન 3 નો ક ષટ્કોણ પૂર્ણ કરવાનો છે. તો પહેલા ષટ્કોણમાં આપણે 9 આપ્યા છે આ રાઉન્ડમાં, પછી શું આપ્યું છે? 11 આપ્યા છે. અહીં આપણે આપ્યા છે 108 અને અહીં આપ્યા છે 60, પછી અહીં આપ્યા છે આપણે 17, અહીં આપ્યા છે આપણે 6. ચાર, હવે આ બંને રાઉન્ડના જે અંદર અંકો આપ્યા છે એ બંનેનો ગુણાકાર કરતાં આપણે આ સંખ્યા મળશે. તો 11 9 9 બરાબર ને? પણ અહીં આ રાઉન્ડ તો આપ્યું નથી, તો આ બંનેને કેવી રીતના કરીશું? પણ અહીં ચોરસની સંખ્યા આપી દીધી છે, તો 108 ને 9 વડે ભાગી કાઢવાનું. તો 12 9 108 એટલે કે અહીં 12 હશે. જો તમે ગુણાકાર કરી જુઓ, 12 9 108 થઈ ગયું ને, એટલે આપણે આ રાઉન્ડવાળી સંખ્યા મળી ગઈ. એ જ રીતે અહીં આ બેનો ગુણાકાર કરતાં આની સંખ્યા મળશે. તો 12નો ગણ્યો બોલો અને 60 વડે ગુણો. 12 ને 60 આવે ત્યાં સુધી. 12 2 24, 12 3 36, 12 4 48, 12 5 60, 12 6 72, 12 7 84 એટલે અહીં આવ્યા 84. ચાલો હવે અહીં 11 6 66 બરાબર ને? હવે 17 ને 6 વડે ગુણો, 17 ને 7 વડે ગુણો, એટલે બંને સંખ્યા મળશે. તમને ગણ્યો નહીં આવડે તો તમારે આ રીતે ગુણાકાર કરવાનો રહેશે. 6 6 36, 6 7 42 2 વડી પડી 4, 6 1 6 ને 4 10 એટલે કે 6 ને 17 ને 6 વડે ગુણતા 102 આવે. હવે 60 વડે ગુણવાના છે, 17 ને 60 વડે. તો ચાલો 17 ને 60 વડે ગુણો. 7 7 49 વડી પડી 4, 7 1 60, 7ની અંદર 4 ઉમેરો 11, એટલે કે 119 આવ્યા. કેટલા આવ્યા? 119. જો એટલે કે 17 7 119 અને 17 6 102. હવે પ્રશ્ન ચાર નીચેના દાખલા ઓ ગણો અને તેના છે 10 ગુણ. દરેક દાખલાના 2 ગુણ રહેશે. ચલો પહેલો દાખલાની રકમ વાંચીએ. આજે બસ આવવાનો સમય 3 વાગ્યાનો છે, પણ આજે બસ 1/2 કલાક મોડી આવશે. તો આજે બસ આવવાનો અંદાજિત સમય કેટલો હશે? કયો હશે? ચલો બસ આવવાનો રેગ્યુલર સમય કયો હતો? 3 વાગ્યાનો, બરાબર ને? 3 વાગ્યાનો હતો. અને જો 1/2 કલાક લેટ આવશે, એટલે 1/2 કલાક એટલે કેટલો? 1 કલાક બરાબર 60 મિનિટ. 1 કલાક બરાબર 60 મિનિટ. તો 1/2 કલાક બરાબર કેટલો? 1/2 કલાક એટલે 1/2 કલાક બરાબર કેટલી મિનિટ?
કેટલી મિનિટ હશે તો એ જાણવા માટે 60ના બે ભાગ પાડવા પડે કે 60ને બે વડે ભાગીએ તો 30 મિનિટ મળે આપણે કેટલી મિનિટ 30 મિનિટ એટલે કે 3 વાગ્યા તો છે જ તો છે જ 3 વાગે તો બસ આવવાની છે ટી અને બીજી 30 મિનિટ લેટ આવશે એટલે કે હવે બસ કેટલા વાગે આવશે તો 3 ની ઉપર બીજી 30 મિનિટ થશે ત્યારે બસ આવશે એટલે કે આ પાછળ જે લખેલી છે તે મિનિટ છે અગર અહીંયા કોઈ મિનિટ નથી આ બધાનો સરવાળો થશે એટલે 3 ને 30 એ હવે બસ આવશે એટલે કે 3 કલાક અને 30 મિનિટ થશે સરા 3 વાગે બસ હવે આવશે એનો હવે આવવાનો અંદાજિત સમય સરા 3 વાગ્યાનો હશે એટલે કે 3:30 નો હશે ચાલો એની પછીનો પ્રશ્ન દૂધીનો ભાવ પ્રતિ કિલોગ્રામના 18 રૂપિયા છે સરિતાને 2 કિલો અને બીજી 1/2 કિલો એટલે કે 2.5 કિલો આને શું બોલાય 2.5 કિલો બોલાય 2 પૂર્ણાંક 1 દૂતીયાંશ એમ બોલાય પણ આને 2.5 કિલો દૂધી ખરીદવી હોય તો તેમણે કેટલા રૂપિયા ચૂકવવા પડે ચાલ 1 કિલોનો ભાવ આપેલો છે 1 કિલોનો ભાવ છે 18 રૂપિયા બરાબર ને 18 રૂપિયા અને જો 2 કિલોનો ભાવ 2.5 કિલો લેવી છે 2.5 કિલોનો કેટલો આવ્યો એટલે કે 18 ને કોની વડે ગુણવાના રહેશે આટલા વડે ગુણવાના રહેશે બરાબર ને તો શું કરવું પડે તમે અલગ રીતે પણ કરી શકો છો પહેલા 2 અને પછી 1/2 કિલો એવું પણ કરી શકો છો 2 કિલો પહેલા શોધી કાઢો તો 18 ગુણ્યા 2 તો 18 દુ 36 મળી જશે હવે એનું બીજું જ પદ આ રીતે મૂકી શકો છો કે 1/2 કિલોના કેટલા 1 કિલોના આટલા હોય તો 18 ને 1 દૂતીયાંશ એટલે બે ભાગ પાડી દેવાના એટલે 18 ના બે ભાગ પડે તો 9 બરાબર ને ફરીથી એકવાર સમજાવું 1 કિલોના 18 રૂપિયા તો 2 કિલોના કેટલા તો 18 દુ 36 રૂપિયા કેટલા રૂપિયા 36 રૂપિયા બરાબર ને હવે ફરી એ પર 1 કિલોના 18 રૂપિયા તો 1/2 કિલોના કેટલા બરાબર ને એટલે 18 અને 1 દૂતીયાંશનો ગુણાકાર થાય એટલે 18 અને 1 દૂતીયાંશનો ગુણાકાર થાય તો આ રીતે થાય 18 ગુણ્યા 1 દૂતીયાંશ એટલે કે 18 ના છેદમાં 2 એટલે કે 18 જો 1 કિલો રૂપિયા ના હોય 1 કિલોના 18 રૂપિયા હોય તો તેનો 1/2 ભાગ 9 રૂપિયા તે 1/2 કિલોના હોય કેટલા કિલોના 1/2 કિલોના હવે આ બંનેને ભેગું કરીએ તો 36 વત્તા 9 જોજો 9 ની અંદર 6 ઉમેરી દઈએ તો 15 બની જાય બરાબર ને અને 4 એટલે કે 45 રૂપિયાની દૂધી થશે કેટલી 2.5 કિલો 2.5 કિલો દૂધીનો ભાવ 45 રૂપિયા હશે હવે પ્રશ્ન 4 નો ત્રીજો પ્રશ્ન આપણે જોઈએ ત્રીજો દાખલો મીરા તેના ઘર માટે ટીવી ખરીદવા માટે 20,000ની લોન લે છે અને તે 1 વર્ષ સુધી દર મહિને 2,000 રૂપિયા બેંકને ચૂકવે છે તો તેણે 1 વર્ષમાં કેટલા રૂપિયા ચૂકવ્યા હશે જો તે દર મહિને 2,000 રૂપિયા ચૂકવે છે ચાલ 1 મહિનામાં જો એ 2,000 રૂપિયા ચૂકવે 1 મહિના બરાબર 2,000 રૂપિયા ચૂકવે છે તો એવી રીતના 1 વર્ષ સુધીને પૈસા ચૂકવે છે 1 વર્ષ એટલે કેટલા મહિના તો 1 વર્ષ એટલે કે 12 મહિના કેટલા મહિના 12 મહિના તો તે 12 મહિના સુધી પૈસા ચૂકવે છે 1 મહિનાના 2,000 રૂપિયા તો 12 મહિનાના કેટલા 12 મહિનાના કેટલા રૂપિયા ચૂકવ્યા હશે તો 12 અને 2,000 નો ગુણાકાર થશે એટલે કે 2,000 ગુણ્યા 12 12 દુ 24 અને બીજા 3 શૂન્યને પાછળ ઉમેરી દેવાના તમને આ રીતે ગુણાકાર નહીં ફાવે તો તમે ઊભો પણ ગુણાકાર કરી શકો છો એટલે કે 24,000 રૂપિયા મીરાએ 1 વર્ષમાં ચૂકવ્યા હશે કોને તો બેંકને અને એણે કેટલા રૂપિયાની લોન લીધી હતી 20,000 એણે 4,000 રૂપિયા વધુ ચૂકવ્યા છે બેંકને ચાલો એની પછીનો પ્રશ્ન ચોથો એક લંબચોરસ પ્લોટનું માપ 25 મીટર અને 20 મીટર છે તેની ફરતે વાડ બનાવવાની છે એટલે કે જે ચોરસ એ આપેલું છે લંબચોરસ પ્લોટ છે તેની ફરતે વાડ બનાવવાની છે એટલે કામ અહીંયા કરવાનું છે આપણે કામધાર ઉપર કરવાનું છે વાડ અહીંયા બનાવવાની છે તો વાડ બનાવવા માટે કેટલા મીટર લાંબો તાર જોઈશે પહેલા તો વિચારો કે કામ ક્યાં કરવાનું છે બોર્ડર ઉપર એટલે કે હદ ઉપર કામ કરવાનું છે ધડ ઉપર અને જ્યારે ધડ ઉપર કામ કરવાનું હોય તો શું શોધાય પરિમિતિ શોધાય અને જો અંડર કામ કરવાનું હોય તો ક્ષેત્રફળ શોધાય પણ અંડર કાંટા થોડા નંખાય આપણે તો બોર્ડર ઉપર કાંટા નાખવા પડે તો વાડ બને
એટલે આપણે બોર્ડર પર કાંટા નાખવાના હોવાથી, વાર બનાવવાની હોવાથી આપણે શું શોધીશું? તો લંબચોરસ પ્લોટની પરિમિતિ શોધીશું. તો લંબચોરસ પ્લોટની પરિમિતિ બરાબર લંબચોરસ પ્લોટની પરિમિતિનું સૂત્ર મૂકવાનું. તો પરિમિતિનું સૂત્ર તમને લંબચોરસમાં આવડતું હશે, બે કૌંસમાં લંબાઈ વત્તા પહોળ. ચલો લંબાઈ જે વધારે હોય તે લંબાઈ કહેશું. બે લંબાઈ 25 લઈએ અને પહોળાઈ 20 લઈએ, એટલે આ બંનેનો સરવાળો અંદર કરી દેવ. 20 ને 25નો સરવાળો થશે એટલે શું થશે? 25 ને 20 45, બરાબર ને? હવે 45 ને 2 વડે ગુણવાનું, મોટા નહીં આવડે તો બાજુમાં ગુણાકાર કરવાનો. આ રીતે 2 5 10 શૂન વડી પડી 1, 2 6 8 ને 1 9, એટલે કે 90 શું છે જોઈ લેવાનું, મીટરમાં છે ને. તો 90 મીટર તાર જોઈશે. કેટલો લાંબો તાર જોઈશે? તો 90 મીટર જેટલો લાંબો તાર જોઈશે. કેમ? કારણ કે આ પ્લોટની આ જે લંબાઈ છે તે 90 મીટર જેટલી લાંબી છે, એટલે 90 મીટરનો લાંબો તાર જોઈશે. પ્રશ્ન 4નો 5મો પ્રશ્ન છેલ્લો છે. ચાલો વિદ્યાર્થી મિત્રો આપણે એની રકમ વાંચીશું. એક ટ્રેક્ટરની ગતિ 20 કિલોમીટર પ્રતિ કલાકે છે. એનો અર્થ શું છે કે એક ટ્રેક્ટર જ્યારે 1 કલાક મુસાફરી કરે છે ને ત્યારે 20 કિલોમીટરનું અંતર કાપે છે. તો આ જ ગતિથી તે સ્પીડમાં જાય, એટલે કે આ સ્પીડમાં જે જાય તો તે 140 કિલોમીટરનું અંતર કાપવા માટે એને કેટલો સમય લાગતો હશે? તો આ રીતે પદ મૂકવાનું કે જો આ પ્રતિ કલાક એટલે કે 1 કલાક, તો 1 કલાક બરાબર 20 કિલોમીટર જઈ શકે છે, બરાબર ને? આવી રીતના છે. તો 140 કિલોમીટરે કેટલું? તો અહીં 140 આવે છે, 140 કિલોમીટરે કેટલું આવું થાય ને? તો પદ ઊંડું કરી દેવાનું. તો તમારે શું પદ લખવાનું? ઊંડું પદ કરી દેવાનું. ચાલો 20 કિલોમીટર બરાબર 1 કલાક, તો 140 કિલોમીટર બરાબર કેટલા કલાક? હે ને? હા, કલાક કલાક અને કિલોમીટર કિલોમીટર સરખા આવવા જોઈએ. હવે આનો અને આનો ગુણાકાર થાય, પણ આનો ગુણાકાર કરતાં 140 જ મળશે અને આની સાથે ભાગાકાર થશે, એટલે કે 140 ભાગ્યા 20. હવે આને જ્યારે 20 સાથે ભાગીએ તો બાજુમાં ભાગાકાર કરીને જોઈ લઈએ, તો 140 ભાગ્યા 20. ચાલો 20નો કરીએ, બોલે 2 2 4 42, 6 2 6 8, 2 5 10, 2 6 12, 2 8 16, 2 7 14, એટલે કે 20ના ઘડિયામાં 20 7 140 આવી જાય છે, એટલે કે તે 60 કલાક મુસાફરી કરશે. કેટલો સમય લાગશે? 60 કલાકનો સમય લાગશે, એટલે કે 60 કલાક જ્યારે મુસાફરી કરે ને ત્યારે 140 કિલોમીટરનું અંતર કાપશે.